સલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મ્યુઝ મ્યુજ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર આઠ વ્યક્તિત્વનો અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબરો વિશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે વ્યક્તિત્વના જે વિવિધ અભિગમો છે એની ચર્ચા કરી હતી હવે આપણે વાત કરીશું વ્યક્તિત્વ વિકાસને અસર કરતાં પરિબળો વિશે વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાનનો વિકાસનો જ્યારે પ્રારંભ થયો એટલે કે જ્યારે મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિષય તરીકે એનો જ્યારે અભ્યાસ શરૂ થયો તો શરૂઆતના સમયમાં મનોવૈજ્ઞાનિકોનું માનવું હતું કે વ્યક્તિત્વના વિકાસમાં અથવા તો વ્યક્તિત્વ ઘડતરમાં જૈવીય પરિબળો છે એ મુખ્ય બાબત છે એટલે જૈવીય જે વારસો માતા પિતા તરફથી મળે છે એ જૈવીય વારસો ખૂબ મહત્ત્વનો હોય છે અને તે જ વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડે છે એવું આંતેન્ટિક અભિપ્રાય મનોવૈજ્ઞાનિકોમાં પ્રવર્તો હતો શરૂઆતના સમયમાં એટલે કે વ્યક્તિનું વ્યક્તિત્વ એને મળેલા અમુક પ્રકારના વારસાનું જ પરિણામ છે આવી વિચારસરણી ઉદ્ભવી હતી કે વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એ કોને આભારી છે એને જે વારસો પ્રાપ્ત થયો છે માતા પિતા તરફથી એને જ આભારી છે આ વિચારસરણીના પ્રત્યાઘાત રૂપે પર્યાવરણનું મહત્ત્વ દર્શાવતી વિચારસરણી અસ્તિત્વમાં આવી બરાબર હવે આ જે વિચારસરણી હતી કે માત્ર ને માત્ર વ્યક્તિનો વારસો જ એનું વ્યક્તિત્વ નક્કી કરે છે એના પ્રત્યાઘાત રૂપે એની પ્રતિક્રિયા રૂપે પર્યાવરણનું મહત્ત્વ દર્શાવતી એક અભિગમ એક વિચારસરણી અસ્તિત્વમાં આવે છે જેમ જેમ મનોવિજ્ઞાનનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેમાં સંશોધનો દ્વારા આ વિચારધારાઓને વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવે છે આ અભ્યાસોએ ટાળવ્યું કે વ્યક્તિત્વના બધા જ પાસાઓની સમજૂતી માત્ર વારસાગત પરિબરો કે માત્ર પર્યાવરણના પરિબળોથી આપી શકાતી નથી કેટલાક મનોવૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે માત્ર જૈવિય વારસો જવાબદાર છે વ્યક્તિત્વ વિકાસ માટે તો કેટલા એમ કહેતા હતા કે ના પર્યાવરણની ખૂબ મોટી ભૂમિકા રહે છે તો એના માટે અભ્યાસો થયા અને અભ્યાસો વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવ્યા અને એના આધારે ટાળવવામાં આવ્યું કે વ્યક્તિના જે વિકાસ થાય અને વ્યક્તિના વ્યક્તિત્વનો જે વિકાસ થાય છે અને એના જે વ્યક્તિત્વના જે વિવિધ પાસાઓ છે એને સમજવા માટે માત્ર ને માત્ર આપણે વારસાગત પરિબરો કે પર્યાવરણના પરિબળોને ધ્યાનમાં રાખી શકતા નથી એટલે કે માત્ર પર્યાવરણ દ્વારા પરિબળો દ્વારા અથવા તો જૈવીય પરિબળો દ્વારા આપણે વ્યક્તિત્વને સમજાવી શકતા નથી પરંતુ વ્યક્તિત્વનું પ્રત્યેક પાસું બંને પ્રકારના પરિબળો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે પરંતુ જો આપણે વ્યક્તિત્વ વિકાસને સમજવો હોય તો આ બંનેને સમજવા પડે વ્યક્તિના વારસાને પણ અને તેના પર્યાવરણને પણ આજુબાજુનું કારણ કે વ્યક્તિનું જે વ્યક્તિત્વનું ઘડતર થાય છે એ આ બંને પાસાઓના આંતરક્રિયાના આધારે થતો હોય છે એટલે જીવ્ય વારસો અને વ્યક્તિનું પર્યાવરણ એ બંને વચ્ચેની આંતરક્રિયામાંથી વ્યક્તિનું જે વ્યક્તિત્વ ઘડતર થાય છે એના વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતા અનેક પરિબળો અંગે અભ્યાસો થયા છે તે પૈકીના કેટલાક પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું જેમાં જીવીય પરિબરો શારીરિક પરિબળો મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો વિશે આપણે આપણા આ પ્રકરણમાં વાત કરીશું તો એમાં સૌથી પહેલા છે જૈવીય પરિબળો પરિબળો એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનાળું મહત્વનું અને પાયાનું પરિબળ છે તે દરેક વ્યક્તિને પોતાના માતા પિતા દ્વારા પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે જૈવીય પરિબળ એટલે કે જૈવિક વારસો આપણા માતા પિતા તરફથી આપણને મળે છે તે અને એના દ્વારા આપણું જે વ્યક્તિત્વ ઘડતર છે એનું બંધારણ ઘડાય છે ચોક્કસ પ્રકારનું સ્ટ્રકચર એના દ્વારા ઘડાતું હોય છે અને આ જેવી વારસો આપણને માતા પિતા તરફથી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થતો હોય છે તેની એક સળંગ શ્રેણી છે આ વારસા શ્રેણીમાં પ્રત્યેક કક્ષા લક્ષણની સામાન્યતા અને ભિન્નતા નક્કી કરે છે દરેક વ્યક્તિને તેના પ્રાણીવર્ગ વંશ કુટુંબ અને માતા પિતા તરફથી મળતા રંગસૂત્રોના વિશિષ્ટ સંયોજનો અનુસાર વિશિષ્ટ વારસો મળે છે બરાબર દરેક વ્યક્તિને એ જે વંશનો હોય જે પ્રાણી વર્ગનો હોય બરાબર એના આધારે તેને માતા પિતા તરફથી જે રંગસૂત્રો મળે છે એ રંગસૂત્રોના આધારે એને વારસો પ્રાપ્ત થાય છે બરાબર આમ વ્યક્તિની બાબતમાં જોવા મળતા વ્યક્તિગત તફાવતોના ઉદ્ગમ સ્થાન તરીકે આનુવંશિક પરિબળોની નિર્ણાયક અસર ગણવામાં આવે છે બરાબર એટલે વ્યક્તિ વ્યક્તિમાં જે તફાવત જોવા મળે છે રંગ રૂપમાં દેખાવમાં કદમાં બરાબર એ જે તફાવત જોવા મળે છે એ તફાવત શાના કારણે હોય છે જે આનુવંશિક પરિબળો માતા પિતા તરફથી પ્રાપ્ત થાય છે જે જેવી વારસો એના કારણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તફાવત જોવા મળે છે વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેવી અને કેટલી અસર થાય છે તે તપાસતા અનેક અભ્યાસો થયા છે તે પૈકી ગોટેસ્મન અને સિલ્ડઝના અભ્યાસો નોંધપાત્ર છે એટલે વ્યક્તિને જે માતા પિતા તરફથી વારસો મળે છે તેની તેના વ્યક્તિત્વ ઉપર શું અસર થાય છે એના સંદર્ભમાં ઘણા બધા અભ્યાસો થયા છે અને એ અભ્યાસો પૈકી ગોટેસ્મન અને સિલ્ડઝ નામના જે મનોવૈજ્ઞાનિકો છે એમણે જે અભ્યાસો કર્યા છે એ ખૂબ નોંધપાત્ર છે મહત્વના છે તેઓએ ચોત્રીસ એકદળ અને ચોત્રીસ ડ્રીડર જોડિયા બાળકો તરીકે જન્મેલી વ્યક્તિઓના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો આ બધી જોડિયા વ્યક્તિઓ લગભગ સમાન એવા પર્યાવરણમાં ઉછેર પામી હતી તેઓના સોળ સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરવામાં આવ્યું બરાબર ચોત્રીસ એક દડ જોડિયા બાળકો અને ચોત્રીસ ડ્રી દળ જોડિયા બાળકો ઉપર અભ્યાસ કરવામાં આવે છે એમનો જે આ જે બાળકો છે એ બાળકોના વ્યક્તિત્વનો અભ્યાસ કરવામાં આવે છે અને આ જે બાળકો જે છે એ બધા બાળકોને ચોક્કસ એક જ પ્રકારના પર્યાવરણમાં તેમનો ઉછેર કરવામાં આવે છે પર્યાવરણ અલગ અલગ હોતું નથી તેમના સોળ જેટલા જે વ્યક્તિત્વના ઘટકો હોય છે તેનું માપન કરવામાં આવે છે આ લોકોનું તેમાં માત્ર બે જ ઘટકો પર પ્રાપ્તાંકોમાં દ્રિડર કરતાં એક ડર જોડિયા વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચેના સહસંબંધાંકો ઊંચા જોવા મળે છે એટલે કે આજે અભ્યાસ કરવામાં આવ્યો ચોત્રીસ એકદર અને ચોત્રીસ દીડ એમાંથી સોળ વ્યક્તિઓ જેવા હોય છે અરે સોરી સોળ જે ઘટકો છે એ સોળ ઘટકોઓ જ એવા હોય છે જેમાં આ દર જોડિયા બાળકો અને બાળકોમાં એકદર જોડિયા બાળકોએ પ્રાપ્ત કરેલા વચ્ચેનો પ્રાપ્તનો હોય છે ઊંચો એટલે કે દર જોડિયા બાળકો હોય છે તે શોરમાંથી માત્ર બે જ ઘટકોમાં વધુ પ્રાપ્ત પ્રાપ્ત કરે છે એક દર જોડિયા બાળકો દ્રી દર જોડિયા બાળકો કરતા જ્યારે તેઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ઘટકોનું માપન કરવામાં આવ્યું ત્યારે દસમાંથી પાંચ ઘટકોમાં એક દર જોડિયા વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચે દર જોડિયા વ્યક્તિઓ કરતાં ઊંચો સહસંબંધાંક જોવા મળે છે આ બંને પરિણામ પરથી કહી શકાય કે સામાન્ય વ્યક્તિત્વ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જેવીય ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળ તરીકે વધારે ભાગ ભજવે છે ત્યારબાદ શારીરિક પરિબળો વ્યક્તિના શરીરની રાસાયણિક સમતુલા ગ્રંથિ તંત્ર અને શરીરનું બંધારણ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે આપણું જે રાસાયણિક સંતુલા છે બરાબર જે રસ ટ્રાવ આપણા શરીરમાં થાય છે આપણું ગ્રંથિતંત્ર ચિત્રતંત્ર આ બધું જે છે એ જગત સાથે આપણા સંપર્કનું નિયમન કરે છે આમાંનું કોઈ પણ શારીરિક પરિબળ કામ ન કરે તો જગત સાથેનો વ્યક્તિનો સંપર્ક અને અનુભવ પ્રાપ્ત કરવાની તકો મર્યાદિત બની જાય છે જો આમાંથી કોઈ પણ એક પરિબળમાં ખામી ઉદભવે તો આપણે જગત સાથે બરાબર સંપર્ક કરી શકતા નથી પરિણામે વ્યક્તિત્વ વિકાસનો વગઢોર મર્યાદિત બની જાય છે શરીરમાં પાણી સારો વિટામિન વગેરેના અપૂરતા પ્રમાણને કારણે કાર્યક્ષમતાની પર્યાપ્તતા ઉત્પન્ન થાય છે અંધસ્ત્રાવોનું સંતુલન તૂટવાથી વ્યક્તિત્વ વિકાસ કુંઠિત બની જાય છે અને અમુક સંજોગોમાં વિકૃત વ્યક્તિત્વ તરફ દોડી જાય છે ચિત્રતંત્રની ખામીના કારણે ધ્યાન સ્મૃતિ પ્રત્યક્ષીકરણ શીખવાની ક્રિયા વિચાર કૌશલ્યો વગેરે જેવા ઉચ્ચ મનોવ્યાપારો પર વિપરીત અસર થાય છે શરીર બંધારણ અને વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે સ્પષ્ટ સાહચર્ય જોવા મળતું નથી છતાં સેલ્ડન અને કેસમડે આ ક્ષેત્રમાં અભ્યાસ કરી અગત્યના ટાણા રજૂ કર્યા છે માનસિક અને શારીરિક વચ્ચે સતત આંતરક્રિયા થતી જ હોય છે તેના પરિણામે વ્યક્તિનું વર્તન ચોક્કસ આકાર ધારણ કરે છે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે વ્યક્તિત્વ વિકાસને અસર કરતાં બે પરિબળોની ચર્ચા કરી જૈવીય પરિબળો અને શારીરિક પરિબળો મનોવૈજ્ઞાનિક પરિબળો અને સામાજિક સાંસ્કૃતિક પરિબળોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું આશા છે તમને આ બે પરિબળોની સમજ ફરી ગઈ હશે જો પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ પર મને પ્રશ્નો પૂછી શકો છો થેન્ક યુ આભાર